મનસુખ ભાઈ આટલું બધું જોર સડાવીને ગયા અને તમે આવી જે બોલો તાલે. કમસે કમ જે હમણાં 23 તારીખ સુધી ગમે ત્યારે બોલવાની આવે તો જે એવી બોલવાની વાઘા બોર્ડરે સંભળાય. અહીં સુરતમાં નહીં, વાઘા બોર્ડરે ખબર પડવી જોઈએ કે આ જે બોલવા વાળા ભારતમાં હયાત છે. ભારત માતા કી જય, ભારત માતા કી જય. ધન્યવાદ. વરાછા વિધાનસભાના ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે લોકસભાના ઉમેદવાર બેન દર્શાબેનના સમર્થનમાં મળેલી આ સભામાં મંચ પર બિરાજમાન આપણા પ્રમુખ ભાઈ શ્રી નીતિનભાઈ, સુરતનું રાજ્ય સરકારમાં જેને પ્રતિનિધિત્વ કરવાની તક મળી એવા ઉત્સાહી આપણા અહીંના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી ભાઈ શ્રી કુમારભાઈ દાસભાઈ ખાસ અહીંયા આવ્યા છે. પોતાને ઘણી બધી અગવડતા હોવા છતાં માત્ર ભારતીય જનતા પાર્ટીના કમળને ટેકો આપવા માટે અહીંયા મંચ ઉપર ઉપસ્થિત છે. મને બેઠા બેઠા કહેતા હતા કે હું કુંડલા આંટો મારી આવ્યો છું ને પછી અહીંયા આવ્યો છું. માવાણી સાહેબ મંચ પર બિરાજમાન, પાર્ટીના સૌ આગેવાનો, આપ સૌ ભાઈઓ બહેનો, પત્રકાર મિત્રો, મનસુખભાઈ એટલી બધી વિગતવાર વાત તમારી પાસે કરી છે અને મને એમ છે કે આ બધા આ વક્તાઓએ પણ ઘણું બધું તમને કીધું હોય છે એટલે હું પાછો કહેવા ચડી તો એનું આવશે એટલે તમે કંટાળો. હવે 15-20 મિનિટ મારી પાસે એટલે તમને કંટાળો ન આવે એટલે મુખ્ય મુખ્ય મુદ્દા છે ને આ વખતની ચૂંટણીના એને હું તમારી સાથે શેર કરું. એક તો નરેન્દ્રભાઈ આપણા વડાપ્રધાન પદના ઉમેદવાર છે, ભારતીય જનતા પાર્ટીએ પણ ઘોષણા કરી છે અને નરેન્દ્રભાઈ પોતે પણ દેશની જનતાને અપીલ કરી છે કે મને ફરી વખત આશીર્વાદ આપો અને દેશની ચૂંટણીમાં મને વડાપ્રધાન તરીકેની ફરીથી તક આપો. એટલે વડાપ્રધાનના ઉમેદવાર નરેન્દ્રભાઈ છે એ વાત તો પાકી છે, બીજો કોઈ છે? કોઈ વાવડ આવ્યા હોય તો? કોઈ વાવડ જ નથી, હવે બીજો ઉમેદવાર જ નથી, પછી લાંબી લમણા જીકમાં પડવાની ક્યાં જરૂર છે? આટલું બધું વિચારીને મતદાન કરવાની જરૂર ક્યાં? વડાપ્રધાન પદના કોઈ ઉમેદવાર જ નથી. એક ભાઈને મનમાં મનમાં ગલ્લી થતી હતી રાહુલજીને, એના એ બેઠા હોય ને એ કહેતા કે મારે વડાપ્રધાન થવું છે ને આપણી પાર્ટીની સરકાર બને તો આપણે વડાપ્રધાન થશું ને એવું હાલતું હતું. પણ કાલ શરદભાઈ ના પાડી. શરદ પવારે ગઈકાલે નિવેદન કરીને કીધું છે કે રાહુલ ગાંધી વડાપ્રધાન પદની રેસમાં નથી. મિત્રો, મારી કોંગ્રેસના આગેવાનોને એક નમ્ર વિનંતી છે કે તમે ચોખવટ તો કરો. હવા હો વરહજુની પાર્ટી 60 વર્ષ તમારા ઘરમાં વડાપ્રધાન પદું, ઈ જ કુળના કુળદીપક, આખી કોંગ્રેસના પ્રમુખ, એને વડાપ્રધાનની રેસમાં રહેવું કે ન રહેવું એ બીજા નક્કી કરે છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ વડાપ્રધાનની રેસમાં છે કે નહીં એવું નિવેદન શરદ પવારજીએ કર્યું. આજે 48 કલાક થઈ છે, હજી સુધી કોઈ કોંગ્રેસના નેતા આ અંગેની એક લીટી નથી બોલી. ક્યાં? ઢાંકણીમાં ઢૂંહા લઈને ડૂબી મરો વડાપ્રધાન પદની ચૂંટણીઓ લડો. આ કોંગ્રેસ પાર્ટીની આટલી નબળી સ્થિતિ તો ક્યારેય મેં નથી જોઈ. તમારા પક્ષનો પ્રમુખ વડાપ્રધાનની રેસમાં નથી એમ કોક કે? હું તો શરદ પવારને અભિનંદન એટલા માટે આપું છું કે એમણે એક વખત સોનિયાજીને પણ ના પાડી હતી. આ લોકો ભૂલવાડી દે છે અને કોંગ્રેસના લોકો આનો જવાબ નથી આપતા, આની ચર્ચાય નથી કરતા. 2 દિવસથી આ નિવેદન આવ્યું છે, મર્દના દીકરા એની ઉપર વાત નથી કરતા કે સોનિયાબેનને ના પાડી હતી ત્યારે એમણે એમ કીધું હતું કે વિદેશી કુળનો મુદ્દો ઉપસ્થિત કરી અને કહ્યું હતું કે સોનિયાબેન આ દેશના વડાપ્રધાન ન બની શકે, એટલે શરદ પવારને કોંગ્રેસમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા અને એટલે એનસીપીનો જન્મ થયો હતો. તે દિવસે એણે સોનિયાબેનનો વિરોધ કર્યો હતો. અત્યારે એના સાથી પક્ષના નેતા હોવાને નાતે એણે રાહુલજીની
આ વડાપ્રધાનની રેસમાં નથી એવું નિવેદન કર્યું, હજી સુધી કોઈ બોલ્યું નથી. એ કોંગ્રેસવાળા ચૂંટણી હે નહીં હાટું લડે, આ સંસદ સભ્યની ગ્રાન્ટ ફાળવવા હાટું, એને માટે કંઈ ચૂંટણીઓ ન લડવાની હોય. તો જે સંસદ સભ્ય થાય એના ગ્રાન્ટના કામ હોય કર્યા રાખે ને ટપાલું લખ્યા રાખે. વડાપ્રધાન થવાની જે પાર્ટીમાં ક્ષમતા ન હોય એ તો, હું તો મારો મત એવો છે, મનસુખભાઈ જે કીધું એ બરાબર છે, પણ એને તો શું કે જૂની પેઢી હોય પછી હાલતી ન હોય તો ઉઘાડવી જ પડે ને, શટર ન પાડી નખાય. એટલે ધંધો હાંકવા હાટુંથી લડે છે, બાકીની આ ચૂંટણીમાં એને માટેનું કોઈ માધ્યમ નથી. તમારી પાસે હવે એક મતદાનનો એક રાઉન્ડ પૂરો થઈ ગયો, હજી સુધી તમે કોઈ એવું ને, શરદ પવાર પોતે બોલ્યા કે હવે અમે તો ચૂંટણી પછી યોગ્ય નેતા ગોતીને એને વડાપ્રધાન બનાવીશું. એટલે આ શું કે હાથે માઠેમનું બિલન આલે છે, ત્યાટાણે બંધમાં રમવાનું પછી ખોલવાનું. કહી દેજો કોંગ્રેસ વાળાને આ વખતે કોઈ ખોલામણે દેવાનું નથી, બગું જ નીકળવાનું છે, એમાં હું ખોલામણ છે. ચૂંટણી લડવા નીકળ્યા હોય તમે વડાપ્રધાનની ચૂંટણી લડાય? ભારતની આવડી મોટી લોકશાહી એની તમે આવી રીતે ચૂંટણીઓ લડો? તમારો કોઈ નેતા નહીં, નેતાનું કોઈ વિઝન નહીં, લોકો માટેનો કોઈ દ્રષ્ટિકોણ નહીં, અને બસ અમારે ચૂંટણી લડો, મોદી કાઢો, મોદીને કાઢો, બેહાડવો કોને એ કોને, નામ જ નથી. માત્ર એક ધારા ચૂંટણીઓ લડવા નીકળેલા મિત્રોને હું તો પૂછું છું, બહુમતી થાય એટલા ઉમેદવાર તો ઊભા રાખો. ઉમેદવાર બહુમતીના નથી, એ ચૂંટણીની પછી બહુમતી એની આડી મત પેટ્યું છે. હવા બસો કુલ ચૂંટણી લડે, એમાં એ ચૂંટણીમાં દેશના વડાપ્રધાન થવાની વાતું કરે. તમે બહુમતી ઊભા નથી રાખી શકતા, તમને હવે આ દેશની જનતા મત આપે એ ભૂલી જાઓ. મારું તો સ્પષ્ટ અવલોકન છે મિત્રો કે આ ચૂંટણી પછી જો આ શરદ પવારજીના નિવેદનને આ લોકો પડકારવામાં ચૂકી જાહે, અત્યારે ચૂકી જ ગયા છે, 48 કલાક વય જ ગઈ છે, તો આવતા દિવસોમાં કોંગ્રેસ પાર્ટી પણ પ્રાદેશિક પક્ષ જેવી થઈને રહી જવાની છે. હવે એનું કોઈ માધ્યમ જ નથી રહ્યું, અને આમે આ ચૂંટણીમાં એના તરફથી કોઈ મુદ્દાય નથી આવતા. જે આવે છે એ કોઈ લોકોને ગળે નહીં ઉતરે એવા આવે છે. નરેન્દ્રભાઈએ 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખવાની જાહેરાત કરી, 2,000 નાખી દીધા. રાહુલજીને ખબર પડી કે 6,000 રૂપિયા મોદી સીધા ખેડૂતોના ખાતામાં. જુવાન આદમી અકળાઈ ગયો, એ કે આપણે 72,000 નાખી દઉં, હાંસકો મારી ગયો આદમી. એટલે આ નરેન્દ્રભાઈએ 6,000 આપવાનું કીધું છે, ખેડૂતોને આપવાનું કીધું છે, અને 2 હેક્ટરથી ઓછી જમીન હોય એને આપવાની વાત હતી. પણ ખેડૂતોએ અમને રજૂઆત કરી છે 2 હેક્ટરની ઉપર એક ગૂંઠો હોય તેને નથી મળતી, 2.5 હેક્ટર હોય તો નથી મળતી, 2 હેક્ટરવાળો ને 3 હેક્ટરવાળો એમાં કાંઈ બહુ જાજો ફેર નથી હોતો. એટલે બધા ગામડાના આગેવાનોના કહેવાથી અમે ચૂંટણી ઢંઢેરામાં લખાવ્યું કે આવતી વખતે આપણી સરકાર બને એટલે 2 હેક્ટરવાળું રદ હાથબારમાં હોય હંધાઈને દેવી, લખાઈ દીધું અને હંધાઈને દેવાના છે. પણ નક્કી વાત છે કોને દેવાના, હાથબારમાં નામ હોય એને દેવાના. આ 72,000 કોને દેવાના? વિલંબિત રાગમાં એને કાઢ્યું, ગરીબ મા ગરીબ. હવે એવી કોઈ સાવણી છે કે એનો પાહટો મારીને કાઢી દે કે આ ગરીબમાં ગરીબ છે? અને એમ માનો કે કોઈ કાઢી દે તો એને હંધાઈને નથી દેવાના, ગરીબમાં ગરીબ એમાંથી 20% દેવાના. એટલે